ઇન્ડોનેશિયામાં આયોજિત આસિયાન ઇન્ડિયા સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યું 21મી સદી એશિયાની સદી. આવતીકાલથી દિલ્હીમાં શરૂ થઈ રહેલા G20 સમિટને લઈને રાજધાની તૈયાર. બાઇડન આજે દિલ્હી આવવા અમેરિકા થશે રવાના. અખંડ ભારત પર સંઘ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું સમય બદલાઈ રહ્યો છે, વૃદ્ધ થતા પહેલા યુવાનો જરૂર જોઈ લેશે અખંડ ભારત. ઇન્ડિયા સર્વિસ ભારતના નામ પર ચાલતા વિવાદ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખનું મોટું નિવેદન, કહ્યું નામ બદલવાના આગ્રહ પર ત્યારે વિચાર કરે જ્યારે તેમની પાસે નામ બદલવા માટે અરજી મોકલાય. સનાતન ધર્મ વિવાદ મામલે રાજકોટની શોભાયાત્રામાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વડાએ મોટું નિવેદન આપ્યું, કહ્યું જો કોઈ આપણે નડે તો છોડવાના પણ નથી. જન્માષ્ટમીની શોભાયાત્રામાં આ વર્ષે જોડાણ માત્ર સનાતન સંતો અને જૈન સંપ્રદાયના સાધુઓ, સ્વામિનારાયણના સંતોને રખાયા દૂર. દેશભરમાં જન્માષ્ટમી ઉત્સવનો થનગનાટ, દ્વારકા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ, તો મેળામાં પણ લોકોએ માણી રહ્યા છે મોજ. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, તો મધ્ય ગુજરાતમાં પડ્યો વરસાદ, 5 દિવસ વરસાદની આગાહી.